चलो केम छो विद्यार्थी मित्रों, आज आप धोरण आठ में विषय छे विज्ञान, बराबर। जे आप गया वीडियो में जोयुं चेप्टर नंबर सात वनस्पतिओ अने प्राणीओनुं संरक्षण, बराबर। गया वीडियो में आप वन्य प्राणी अभयारण्य विषे जोयुं हतुं, आपणा गुजरात अभयारण्य फोटा साथ क्या आवेला छे, बराबर छे। ए आपणे पाठथी छ अभयारण्य एना विषे जोया हता। स्थानिक जाति एटले शुं તેના વિશે ચર્ચા કરી હતી, બરાબર। આજે આપણે જોવાના છીએ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર। રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે બધા બાળકો, બરાબર, આપણા પાઠમાં જે આખો શું છે, તો કે બધા બાળકો પ્રવાસે જાય છે અને જ્યાં નીકળે છે એના વિશે જ બધી ચર્ચા કરી હતી, બરાબર। તો કે રોડની એક સાઈડમાં બાળકો ગયા ત્યાં લખેલું હતું કે જેના પર લખ્યું હતું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન। બાળકો હવે ત્યાં જવા માટે એકદમ ઉત્સુક હતા, બરાબર। માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ એક આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે, તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે। તે વનસ્પતિ અને પ્રાણી જાતિ, ભૂમિ વિસ્તાર, ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ અને સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે। આ જંગલના ઉચ્ચ પ્રકારના સાત જોવા મળે છે, બરાબર। સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય ગુફાઓ પણ આવેલી છે અને આ જંગલમાં મનુષ્યની ગતિવિધિઓથી ઐતિહાસિક એવી સાબિતી છે અને આપણા દેશના આદિમાનવનું જીવન વિશે પણ ત્યાં ખ્યાલ આપે છે। બીજું શું છે? તો કે પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે। પંચમઢી જેવા સુરક્ષિત વિસ્તારમાં 55 જેટલી ગુફાઓની ઓળખ ત્યાં થઈ શકે છે, બરાબર, સોરી થઈ ચૂકી છે। આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે અને અનેક આદિવાસીઓ જંગલોમાં રહે છે, બરાબર છે। તો ત્યાં એને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે એમાં લખેલું હતું તો એની તેની ત્યાં માહિતી મેળવી થાય, બરાબર છે। હવે આપણે તો કે રાષ્ટ્રીય ઉદ્યાન, તો હું તમને આ ટેક્સ્ટબુકમાં જે આપેલો તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે, બરાબર છે, તો એના વિશે જોયું કે ત્યાં શું હોય તો કે ખડકોની ગુફાઓ આવે છે। બીજું શું હતું તો કે જંગલોની ગતિવિધિઓની ઐતિહાસિક જે પ્રૂફ હોય બધા, બરાબર કહેવાય, એની સાબિતી ત્યાં આપેલી છે। પણ અત્યારે તમને જે આ તમને અહીંયા લખેલા દેખાય છે તે શું છે? તો કે આ વસ્તુ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં જે આવેલા છે ને એના વિશે હું તમને ચર્ચા કરી દઉં। ચલો, પહેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન। તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ આપણને ખબર જ છે, ગીર શબ્દ આવે એટલે કે જૂનાગઢ સોમનાથ ત્યાં આવેલું છે, બરાબર। એની સ્થાપના ક્યારે થઈ? તો કે એની સ્થાપના થઈ હતી 1965માં, બરાબર। કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે? તો કે 1412 ચોરસ કિમી સુધી આનો વિસ્તાર છે। એમાં જુઓ તો કે 1153 ચોરસ કિમી જે છે એ અભયારણ્યમાં આવે છે। આપણે કાલે અભયારણ્ય વિશે જે આના પહેલાના લેક્ચરમાં ચર્ચા કરી હતી, બરાબર, તેમાં છે। બાકીનો વધેલો ભાગ એટલે કે 256 ચોરસ કિમી જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફાળવેલો છે। એપ્રિલ 2005માં ત્યાં છે ને, એપ્રિલ 2005માં સિંહોની ગણતરી કરવામાં આવી હતી। ત્યારે જ્યારે સિંહની ગણતરી 2005માં અહીંયા કરવામાં આવી તો તેમાં તેને 359 સિંહ, બરાબર, એટલા સિંહની ગણતરી થઈ, બરાબર, એટલા ત્યાં હતા। જે 2001માં ગણતરી કરવામાં આવી હતી એનાથી 2005માં કરવામાં આવી તો એમાં 32 સિંહનો વધારો થયો હતો, બરાબર છે। ચલો, ક્લિયર અહીંયા। હવે બીજું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન। તો એ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કચ્છના અખાતમાં દક્ષિણ છેડે આવેલું છે અને જામનગર જિલ્લામાં તે છે, બરાબર છે। 1990માં એની સ્થાપના કરવામાં આવી હતી। 1990માં ઓખાથી લઈને જોડિયા સુધી, બરાબર, જોડિયો તાલુકો જે છે જોડિયા ત્યાં સુધીમાં 270 ચોરસ સેમી જેટલા વિસ્તારમાં દરિયાઈ અભયારણ્ય હતું, બરાબર। એમાંથી શું થયું? તો કે 270 જેટલી ચોરસ સેમી જેટલા ક્ષેત્રમાં આ અભયારણ્યને જાહેર કરવામાં આવ્યું, બરાબર। ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બે છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં। કઈ બાજુ આવેલું છે? તો કે કચ્છના અખાતની દક્ષિણ છેડે એટલે કે જામનગર પાસે, બરાબર, અને ઓખાથી લઈ અને જોડિયા તાલુકા સુધી વિસ્તરેલું છે ત્યાં સુધીમાં, બરાબર। ત્યાં 30 થી 40
જેટલા ટાપુઓ પણ તે જામનગર જિલ્લામાં જે આ દરિયાઈ અભયારણ્ય છે ત્યાં આવેલા છે. એમાંથી બે ખૂબ જ પ્રખ્યાત ટાપુ છે. એક તો છે પિરોટન ટાપુ, બરાબર, આપણે નામ સાંભળ્યું જ હશે, અને બીજું છે કારુખા ટાપુ, બરાબર છે. આ બે ખૂબ જ પ્રખ્યાત ટાપુ છે. બાકી વધારાના 30 થી 40 ટાપુ ત્યાં આવેલા છે. ચલો ત્રીજું અભયારણ્ય, ઓલા સોરી રાષ્ટ્રીય ઉદ્યાન છે વાસ્તા રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. વાસ્તા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે તે ક્યાં આવેલું છે, તો કે નવસારી જિલ્લામાં આવેલું છે, બરાબર. અને તે અંબિકા નદીના કિનારે છે, બરાબર છે, અંબિકા નદીના કિનારે છે. અને કેટલું વિસ્તરેલું છે, તો કે 24 ચોરસ કિમી જેટલો તેનો વિસ્તાર છે. અને ત્યાં વાંસના વનો, ખૂબ જ પ્રમાણમાં વાંસના વનો આવેલા છે, જે આ રાષ્ટ્રીય ઉદ્યાનની શોભા વધારે છે. આજુબાજુમાં સરસ વાંસના વનો આવેલા હોય તો ત્યાં અભયારણ્ય એટલે કે એકદમ સુંદર તે જગ્યા લાગે છે, બરાબર. ચલો પછી ચોથું અને છેલ્લું છે વેડાવદર કાડિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. તે ક્યાં આવેલું છે, તો કે ભાવનગરના વેડાવદર, બરાબર. ભાવનગરથી આમ જોઈએ તો ભાવનગરથી કેટલું થાય, તો કે અંદાજે 72 કિલોમીટર જેટલું દૂર છે, બરાબર, વેરાવદર પાસે છે. અને 1976માં, બરાબર, તેની સ્થાપના કરવામાં આવી હતી વેરાવદર કાડિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. ભાવનગરથી 72 કિલોમીટર વેરાવદરમાં આવેલું છે. કેટલા વિસ્તાર ચોરસ કિમી વિસ્તારમાં, બરાબર, ફેલાયેલું છે, તો કે 34.08 ચોરસ કિમી જેટલા વિસ્તારમાં એટલું મોટું છે આ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. ત્યાં પહેલા શું હતું, તો કે ભાવનગરના રજવાડાની ભીતિ એટલે કે ઘાસની ભૂમિ જે છે, બરાબર, તેવું નામ હતું ત્યાં પહેલા, ઘાસની ભૂમિ એવી રીતે રજવાડાની વખતનું હતું. પછી તેને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું અને બનાવ્યું, બરાબર. આજે આ પક્ષીઓને સૌથી મોટું સમૂહમાં ત્યાં પક્ષીઓનું ઉદ્યાન છે તેમ કહી શકાય, બરાબર છે. ચલો તો આપણે અત્યાર સુધી આ જોયું 4 અભયારણ્ય વિશે. આ ખૂબ જ પક્ષીઓનું મોટા સમૂહમાં પક્ષીઓ હોય એનું મોટું સમૂહ, બરાબર, એ રીતે જાણીતું છે આ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. ક્લિયર અહીંયા સુધી? ચલો 4 નામ યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બીજી શું ચર્ચા કરી, આપણે આના વિશે માહિતી મેળવી લીધી, બરાબર. ચલો આગળ જોઈએ. જેવો બાળકો અંદર પ્રવેશ્યા, જેના પર લખેલું હતું 7 કુડા વાઘ આરક્ષિત વિસ્તાર, અને તેમને જણાવે છે માધવજી જે ભેગા ગયા હતા, તે જણાવે છે કે આપણી સરકારે સંરક્ષણ માટે, તમને મેં અહીંયા દેખાય છે પ્રોજેક્ટ ટાઈગર, એટલે શું છે પ્રોજેક્ટ ટાઈગર, એટલે એનો મિનિંગ શું, તો કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર જે છે એ અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ શું છે, તો કે દેશના વાઘના જીવન અને વાઘની વસ્તીને જાળવણી કરવાનો એનો ઉદ્દેશ છે, બરાબર. એક માર્કમાં પૂછાય, વાઘ એવી જાતિઓમાં છે કે ધીરે ધીરે જંગલોમાંથી નાશ થવા લાગી છે, પરંતુ સાતપુડા આરક્ષિત વિસ્તારમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈ સમયે તમે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા એવા પ્રાણીઓ કે જેની સંખ્યા, બરાબર, એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય અને લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે, બરાબર છે. ચલો જા, એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થતી જાય અને તે લુપ્ત થઈ શકે તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે, બરાબર. તેની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થવા લાગે, જેમ જેમ ઘટે એટલે એક સમય એવો આવે કે સાવ તેનો નાશ થઈ જાય, તો એને નાશપ્રાય જાતિ કહે છે, બરાબર. તમે એવા એક્ઝામ્પલ સાંભળ્યા છે, ખાસ કરીને ડાયનોસોર, જે આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે, ડાયનોસોરના વિષયમાં યાદ કરો કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા છે, અને કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે, બરાબર. આગળ છતાં તેમણે જણાવ્યું કે નાના પ્રાણીઓ અને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે, બરાબર. નાના પ્રાણીઓ અને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય વધારે હોય છે. શા માટે વધારે હોય છે, તો કે ક્યારેક આપણે જોઈએ નાના પ્રાણીઓ જેવા કે સાપ, ડેટકા, ગરોળી, ચામાચીડિયું અને ઘુવડને નિર્ધારિતથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્વ વિશે વિચારતા નથી અને આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. ભલે તે કદમાં નાનું હોય પણ નિવસન તંત્રમાં તેઓનું યોગદાન ને નંદર નજર અંદાજ ન કરવો જોઈએ. આહાર ઝાડ એટલે કે આહાર શૃંખલાનો એક ભાગ છે,
બરાબર આપણે જોઈએ તો આપણને એમ થાય કે મોટા પ્રાણીઓ લુપ્ત થતા જાય છે મોટા કરતા નાના પ્રાણીઓ લુપ્ત થવાની શક્યતા વધારે છે શું કામ તો કે આપણે જો સાપ દેખાય ડેડકા દેખાય ગરુડ દેખાય આપણે ન બગડે સુધું શું કરીએ મારી નાખીએ બરાબર જેનાથી એને તો નુકસાન ન આપણને વધારે નુકસાન થાય છે કઈ રીતે આપણને એમ થાય એને મારીએ કઈ રીતે નુકસાન થાય તો કે આપણને લાગે ના બરાબર એટલે આપણે એનું મહત્વ સમજી શકતા નથી આહાર શૃંખલાએ તમે આગળના ધોરણમાં ભણી જ ગયા છો બરાબર જો નાના સજીવોને આપણે મારી નાખીશું તો આહાર શૃંખલામાં ખલેલ પહોંચશે બરાબર જેના લીધે ઘણું બધું મોટા પ્રાણીઓ પણ ધીમે ધીમે લુપ્ત થવા માંડશે કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ પ્રાણીઓ સૂક્ષ્મ જીવો અજીવ ઘટકો વાતાવરણ ભૂમિ બરાબર નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે બરાબર ચલો હવે તમને આશ્ચર્ય થાય છે કે આ બધી નાશપ્રાય જાતિઓની કોઈ રેકોર્ડ હશે બરાબર દાખલા તરીકે આપણે અત્યારે વાઘની જોવા મળે છે બરાબર ક્યારેક આપણે એવું કહીએ છીએ કે નાશપ્રાય જાતિ છે કે જો ધીમે ધીમે એમાં સંખ્યામાં ઘટાડો આવશે તો એક દિવસ એવો આવશે કે લુપ્ત થઈ જશે જેવી રીતે ડાયનાસોર બરાબર છે તો એવી કોઈ માહિતી કે એનો રેકોર્ડ રાખવામાં આવે છે આપણે કેમ જોયું કે 2005 માં સિંહની સંખ્યા આટલી હતી બરાબર છે 2001 માં ગણતરી કરી તો એનાથી વધારો આવ્યો તો એમ ખબર તો પડવી જોઈએ કે 2001 માં ગણતરી કરી હોય તો વૈધિક હૈધિક કોઈ પણ જાતિની બરાબર તો એના માટે એક રેડ ડેટા બુક આવે છે બરાબર રેડ ડેટા બુક તો એને જણાવ્યું કે પ્રોફેસર અહમદે બારનો રેડ ડેટા બુક શું છે એના વિશે સમજૂતી આપી જોવો જો એ એવું પુસ્તક છે કે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે નાશ થઈ ગયો એવી જાતિઓનો તેમાં રેકોર્ડ રાખવામાં આવે છે પછી તેમાં વનસ્પતિ પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ પ્રકારની રેડ ડેટા બુક હોય છે બરાબર તમે આ વેબસાઇટ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે તેમાં પણ આ રેડ ડેટા બુક વિશે તમે જોઈ શકો બરાબર બધા વનસ્પતિઓ કોઈ એવી છે કે જે નાશપ્રાય થઈ ગઈ છે તો એનો પ્રાણીઓનો શું કહેવાય ડેટા રાખેલો હોય એટલા માટે એને રેડ ડેટા બુક એવું નામ આપવામાં આવ્યું બરાબર અત્યારે તો આપણે સુવિધા છે તમે નેટમાં પણ આ વસ્તુ જોઈ શકો છો કે બુકમાં શું શું છે ચલો હવે એના પછીનો પોઈન્ટ છે સ્થાનાંતર સ્થાનાંતર એટલે શું ચલો તો કે તેઓ ભ્રમણ કરતા કરતા એક ખૂબ જ ગાઢ જંગલમાં પહોંચ્યા ત્યાં તેઓ તવા સરોવર નજીક થોડા માટે આરામ કરવા બેઠા પહેલી નદીની નજીક કેટલાક પક્ષીઓને જોયા અને તેમને તે સ્થાનાંતર કરનાર પક્ષીઓ છે તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવે છે વાતાવરણીય બદલાવને કારણે સ્થાનાંતર કરનાર પક્ષીઓને પ્રવાહી પક્ષીઓ કહે છે પ્રત્યેક વર્ષે વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને અહીંયા ઈંડા મૂકવા માટે આવે છે કારણ કે તેઓ અતિશય ઠંડી હોવાને લીધે મૂળ નિવાસમાં તે સમય રહેવા માટે યોગ્ય નથી અને ઉડીને તે લાંબુ અંતર કાપી અને અહીંયા આવે છે બરાબર મેં તમને આના પહેલાના જ લેક્ચરમાં આપણા સ્થાનાંતર વિશે વાત કરી જ ગયા હતા પાછો આ પોઈન્ટ આવ્યો છે તો આપણે ચર્ચા કરી બરાબર જ્યારે મેં તમને અભયારણ્યો વિશે સમજાવતી હતી ત્યારે આપણે ખીજોડિયા અભયારણ્ય પક્ષી અભયારણ્ય વિશે જોયું ત્યારે મેં તમને કીધું હતું કે શિયાળાની ઋતુમાં એ પક્ષીઓ જે છે બરાબર તે વિદેશથી અહીંયા આવે છે શા માટે અહીંયા આવે છે તો કે ચોક્કસ સમય શિયાળામાં એકદમ ઠંડી હોય બરાબર તો ત્યાંનું વાતાવરણ એને અનુકૂળ આવતું નથી એટલે એ હજારો કિલોમીટરનું અંતર કાપી અને અહીંયા આવે છે બરાબર અહીંયા એના ઈંડા મૂકવા માટે આવે છે બરાબર શા માટે તો કે ત્યાંનું વાતાવરણ એને અનુકૂળ આવતું નથી પાછી ઋતુ ચેન્જ થાય એટલે પાછા એ જતા રહેતા હોય છે બરાબર તો આજે આવે એને પ્રવાસી પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સ્થાનાંતર થયેલું કહેવાય બરાબર છે અને એ પ્રવાસી પક્ષીઓ વિશે આપણે આગળના ધોરણમાં પણ અભ્યાસ કરી ગયા છીએ બરાબર તો આ માટે જોયું ચલો હવે જોયું હવે તમને એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો જો આપણી પાસે લાકડું ન હોત તો શું થાત લાકડાનો અન્ય કોઈ વિકલ્પ છે હું જાણું છું કે કાગળ એક મહત્વપૂર્ણ ઉત્પાદન છે આપણે જંગલોને પ્રાપ્ત થાય બરાબર તો કાગળનો પણ કોઈ વિકલ્પ છે ખરો ચલો હવે કાગળનું એના પછીનો પોઈન્ટ એવો છે કાગળનું રીસાયકલ હવે લાકડાને બદલે કોઈ ઓપ્શન છે કે જો લાકડાનું આપણે વણના બુદ્ધિ દાખલા તરીકે કેમ કહીએ કે વણના બુદ્ધિ ઘટાડવી છે તો પહેલા શું કહીએ આપણે વૃક્ષોને કાપવાનું છે જો વૃક્ષો ન કાપીએ બરાબર તો જે આપણે જરૂરી છે કે બારના એના ઉપર નહીં ચાલે એમાં લાકડું જરૂરી છે તો એ જગ્યાએ શું કરશું બરાબર બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ તો એની જગ્યાએ શું વાપરશું
તો બળતણ તરીકે ચાલ આપણે લાકડાનો ઉપયોગ કરતા હોય કે આપણામાં ચૂલા કે તમે જોયા હશે તો એ વૃક્ષો કાપી અને એને સૂકવી બળતણ બનાવી અને એને સળગાવતા હોય છે તો એના બદલે તમે આવી ગયું છે આપણે એલપીજી બરાબર ગેસ સીએનજી પછી તો એ ગેસનો તમે ઉપયોગ કરી શકો બારી બારણાને બદલે તમે પતરાના કેના બનાવી શકો બરાબર પરંતુ આ વસ્તુ જે છે આપણે એની ઓપ્શનમાં કઈ વસ્તુ હોય ને તો આપણે એને ભરના બુદ્ધિત ઘટાડી શકીએ હવે કાગળ છે બરાબર તો કાગળ શેમાંથી બને તો કે લાકડામાંથી બને તો એનો કોઈ ઉપાય છે ખરો તો જો વર્ણના બુદ્ધિ એક અન્ય કારણ તરફ દોર્યું કે બીજું એક કારણ છે કે આપણે જાણીએ છીએ કે એક ટન જેટલો કાગળ પ્રાપ્ત કરવા આપણે પૂર્ણ વિકસિત એટલે કે એકદમ વિકસિત થઈ ગયો નાના નહીં પણ મોટા 17 જેટલા વૃક્ષોને કાપવા પડે છે આથી આપણે કાગળની બચત કરવી જોઈએ બરાબર હવે ઉપયોગ માટે કાગળને 5-7 વખત રિસાયકલિંગ કરી શકાય છે હવે તમારે કાગળનો બચાવ કરવો હોય તો દાખલા તરીકે હું કહું કે દરેક સ્ટુડન્ટ એક દિવસમાં એક કાગળ બચાવે એક પેજ બચાવે બરાબર તો કેટલા કાગળનો શું કહેવાય બચાવ થઈ શકે કઈ રીતના દાખલા તરીકે આપણા ક્લાસમાં 30ની સંખ્યા હોય બરાબર તો એક ક્લાસમાંથી એક છોકરો એક દિવસનો એક કાગળ બચાવે તો આખા દિવસના એક જ ક્લાસમાં 30 થયા તો એવી રીતે સ્કૂલનું બીજી ઘણી બધી સ્કૂલનું પછી આપણા પહેલા તો આપણા શહેરનું લઈએ આપણા જિલ્લાનું લઈએ બરાબર છે તો અલગ અલગ કરી અને જોઈએ તો ઘણા બધા કાગળનો બચાવ થઈ શકે બરાબર સાથે સાથે તેની મદદથી આપણે વૃક્ષોને પણ બચાવી શકીએ એમાં વપરાતી જે ઉર્જા હોય એને પણ આપણે બચાવી શકીએ બીજું એમાં રસાયણો તો કંઈ નાખતા હશે ખાલી કાગળ લાકડું કટ કરી લીધું સીધા કાગળની બનતા હોય તો એવા જે કેમિકલ છે બરાબર એનાથી પણ આપણે બચી શકીએ છીએ ચલો એક ક્વેશ્ચન પૂછું કે વર્ણનાબુદ્ધિ કાયમી રીતે શું કહેવાય કાયમી ધોરણે બરાબર નિવારણ આવી શકે કે વર્ણનાબુદ્ધિ થાય જ નહીં કોઈ પણ કારણોસર તો કે ના શા માટે તો કે દાખલા તરીકે કોઈ પણ વસ્તુની જરૂર પડી ચલો આપણે આ શહેરમાં રહીએ છીએ ત્યાં વસ્તી વધારો થયો રહેવા માટે જગ્યા નથી શું કરીએ બાજુમાં જંગલ હોય વૃક્ષો હોય એને કાપી કે મેદાનમાં જંગલ ઉગ્યા હોય તો એને કાપી અને આપણે અહીંયા બિલ્ડિંગ બનાવી રહીએ છીએ બરાબર છે તો એવો કોઈ ઉપાય નથી પણ હા એક વસ્તુ થઈ શકે શું તો કે એને કાયમી ધોરણે સંતુલિત રાખવા માટે બરાબર આપણે જ્યાં જરૂરી છે એ લાકડું કાપવું પહેલાં તો કાગળ બનાવવા જ કાપવું પડે બરાબર તો એ જ્યાં તમે લાકડા કાપો છો જંગલના વૃક્ષોને કાપો છો બરાબર સામે જ તમે એટલા વૃક્ષો ઉગાડો તો એનું સંતુલન જળવાઈ રહે અને વર્ણનાબુદ્ધિના કારણે બરાબર જે આપણને મુશ્કેલીઓ આવે છે એનું પણ નિરાકરણ થઈ શકે છે બરાબર દાખલા તરીકે આપણે બળતણ મેળવવા માટે કે કોઈ પણ વસ્તી વધારાથી કોઈ ઉદ્યોગ ખોલવા માટે આપણે જેટલા વૃક્ષોનો નાશ કર્યો હોય એટલો પાછો કોઈ પણ જગ્યાએ એટલા જ વૃક્ષોને પાછો વ્યવસ્થિત ઉછેર કરી અને વ્યવસ્થિત બનાવો તો એનું સંતુલન જળવાઈ રહે છે બરાબર પુનઃ વર્ગીકરણ છે એમાં શું આવે છે વર્ણનાબુદ્ધિનો જવાબ પુનઃ વર્ગીકરણ છે વર્ણનાબુદ્ધિ ન થાય તો એનો જવાબ પુનઃ વર્ગીકરણ પાછું વાવું પુનઃ વર્ગીકરણનો ઉદ્દેશ એવો છે કે કાપવામાં આવેલ વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષો વાવો બરાબર રોપવામાં આવેલ વૃક્ષ સામાન્ય રીતે એ જ જાતિના હોય છે કે જંગલમાં જોવા મળે છે આપણે ઓછામાં ઓછા એટલા વૃક્ષોને ઉછેરવા જોઈએ કે જેટલા આપણે કાપીએ છીએ કુદરતી રીતે પુનઃ વર્ગીકરણ થઈ શકે જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ શકે છે કુદરતી વનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા નથી આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ જાળવવી હશે તો વધારેના વધારે વૃક્ષો રોપવા પડશે પ્રોફેસર અહમદે તેઓને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે આ અધિનિયમનો હેતુ એ છે કે પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે કે જેનાથી જંગલો અને તેની નજીક રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતની પૂર્વતા થઈ શકે થોડાક સમય આરામ કર્યા બાદ માધવસિંહ અને બાળકોને લઈ અને પાછા ફર્યા કે સૂર્યાસ્ત પછી જંગલમાં રહેવું જ યોગ્ય નથી બરાબર છે આ બધી મુલાકાત લઈ અને બાળકો ખૂબ જ ખુશ થયા બરાબર આ એક આખી પ્રવાસથી કહીએ ને તો પ્રવાસમાં ગયા હોય જે ચર્ચા કરી એ પ્રકારનો પાઠ હતો પણ ખૂબ જ જાણવા જેવો પાઠ હતો અને આપણા જીવનમાં પણ આ વસ્તુ આપણા દેશ માટે આપણી એક ફરજ કહેવાય બરાબર આપણે
જોઈએ તો વૃક્ષ રોપણ કરવાનો દિવસ આવે કે સ્કૂલમાં પ્રોગ્રામ કરીએ તો આપણે વાવતા હોઈએ છીએ, બરાબર, પછી એને ભૂલી જઈએ કે બસ વાવી દીધું એમ નહીં, તમે એનો ઉછેર કરી અને વ્યવસ્થિત રીતે તમે એ વસ્તુનો ઉછેર કરો, બરાબર. હવે પ્રવૃત્તિ તમને ખાસ જોજો, ઘણા બધાના ફોટા મને સરસ અભયારણ્યના પણ આવ્યા હતા, બરાબર, પણ ઘણા બધા લોકોએ મોકલા નથી, હોમવર્ક નથી એમાં, બરાબર છે. એ લોકોને પ્રોજેક્ટ હું બે ત્રણ ઓપ્શન આપું છું, કોઈ પણ એક કરવો ફરજિયાત છે, બરાબર. એક તો ગયા વિડીયોમાં મેં તમને કહી દીધું રાષ્ટ્રીય ઉદ્યાન વિશે, બરાબર, હવે સોરી અભયારણ્ય વિશે કીધું હતું, રાષ્ટ્રીય ઉદ્યાન વિશે પણ તમે આમાં લગાવી શકો છો કે આની કોઈ પણ એકની ડિટેલ કરી શકો છો, બરાબર છે. બીજી વસ્તુ કે તમે કોઈ પણ આજુબાજુમાં તમે વૃક્ષ વાવેલું છે, બરાબર, તો તમે એનો ઉછેર કર્યો, કઈ કયું વૃક્ષ વાવ્યું, ક્યારે વાવ્યું, બરાબર છે, એના વિશે આખો અહેવાલ કરી શકો, વૃક્ષારોપણનો અહેવાલ, બરાબર. તો આ પણ આપણે ગુજરાતીમાં તમે શીખી જ ગયા હો, તો એના વિશે પણ માહિતી એમાં લખી શકો, બરાબર. હવે બીજું એ કરી શકો કે કાગળના વિવિધ ઉપયોગોની યાદી બનાવો, બરાબર, કે જે તમે કેટલા કાગળનો ઉપયોગ કરો છો ને કેટલા તમે નકામા વેસ્ટેજ જવા દો છો, બરાબર. તો એ નકામા કાગળનો એના લીધે કેટલું લાકડાનો ગેરઉપયોગ થાય છે, બરાબર. અથવા તો તમે બીજું એક સંકલ્પ લો કે આપણે બર્થડે હોય ત્યારે સંકલ્પ લેતા હોય કે હું આ વર્ષે આમ કરીશ, બરાબર, હું વધારે પર્સન્ટેજ લઈ આવીશ, કે હું મારા માતા પિતાની મદદ કરીશ, કે પાણી બચાવીશ. તો આપણે એ પણ લેવો જોઈએ કે હું વૃક્ષોને બચાવીશ કે કાગળને બચાવીશ. જો કાગળ બચાવશો તો વૃક્ષો બચશે, બરાબર છે. આપણે બટ એટલો જ કાગળનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણે વૃક્ષોને પણ બચાવી શકીએ. જો આવનારી પેઢીને આપણે હરિયાળી એવું વાતાવરણ આપવું હોય, બરાબર, તો આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવવા પડશે અને એ આપણે એક દેશ માટે આપણી એક ફરજ છે. ચલો એક જાણવા જેવી વાત કહી દઉં કે વિશ્વના અડધાથી પણ વધારે ભાગ ભારતમાં જોવા મળે છે. આખા વિશ્વમાં વધારે અડધાથી પણ વધારે આપણા ભારતમાં જ છે, બરાબર. તેવી જ રીતે વધારે એટલે કે દાખલા તરીકે આખા વિશ્વને 100% ગણીએ તો 50%થી વધારે આપણા ભારતમાં છે, બરાબર. એવી રીતે તમે જુઓ તો 65% એશિયન હાથી છે, 85% એક સિંગવાળા ગેંડા અને 100% એશિયાઈ સિંહ આપણા ભારતમાં જોવા મળે છે, બરાબર છે. પછી બીજું જુઓ તો કે વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારત જે છે 6 નંબરે છે. વિશ્વના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારોમાંથી ભારતમાં 2 વિસ્તારો આવેલા છે, પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ. આ વિસ્તારો જૈવ વિવિધતાની બાબતમાં ખૂબ જ સમૃદ્ધ છે. તો આપણા માટે કે આપણા દેશ માટે આ ગર્વની વાત કહેવાય કે આટલી વસ્તુ આપણા ભારતમાં છે, બરાબર છે, કે એટલા માટે જ કે ઘણી વખત ફરવા જોવાલાયક સ્થળ આ બધા આપણા ભારતમાં આવેલા છે. ચલો હવે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ, બરાબર. આના પછીના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન મીન્સ કે સ્વાધ્યાયથી આપણે આ ક્વેશ્ચન તમને સોલ્વ કરાવીશ, બરાબર. આજે આ વિડીયો જોઈ લો, બરાબર, પછી તમે સ્વાધ્યાયના ક્વેશ્ચન જોજો, પેન્સિલ ટ્રાય કરજો, આવડે એવા હોય તો, બરાબર, તો તમે જાતે કરજો, પછી હું તમને સોલ્વ કરાવીશ અને તમને આઈડિયા આવે કેટલું એવું છે, બરાબર. CW માં અત્યારે હજી પ્રશ્ન હશે એ કહી દઈશ, પણ CW માં ફરજિયાત એક પ્રવૃત્તિ હોવી કમ્પલસરી છે, બરાબર. એમાં કાગળનું રિસાયકલિંગ કઈ રીતે થાય એ લખો તોય મને વાંધો નથી, કેમ કે એ આપણે 6 ધોરણમાં ભણી ગયા છે, બરાબર. કોઈને યાદ હોય તો એ પણ લખો તો વાંધો નથી. ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાન અને કા અભયારણ્ય અને એક નકશો મેં આપેલો હતો કે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય ક્યાં આવેલા છે ગુજરાતમાં એ દર્શાવો, બરાબર, એ કમ્પલસરી છે. એટલે આપણે SS નું પણ તમને એમાં આવેલું છે તો એ પણ સાથે થઈ શકે, બરાબર. એટલે એ બે વસ્તુ ફરજિયાતમાં ફોટા પાડી અને મોકલવાના રહેશે, એક નકશામાં અને રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય એ કાગળનું રિસાયકલ, ત્રણમાંથી કોઈ પણ કરશો તો ચાલશે, બરાબર. હવે પછી સ્વાધ્યાય પોથી લઈ અને આના પછીના લેક્ચરમાં આપણે મળશું. ચલો થેન્ક યુ.